વિષય નામાના મૂળ તત્વો ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન પાઘડીનું મૂલ્યાંકન છે બોર્ડની એક્ઝામમાં 6 ગુણમાં પૂછાય એક એમસીક્યુ એક વીએસક્યુ અને 4 માર્ક્સનો દાખલો મિત્રો અત્યાર સુધી પાઘડી એક અદ્રશ્ય મિલકત તરીકે ફક્ત આપણે વાર્ષિક હિસાબોની અંદર દર્શાવતા હતા અહીંયા પાઘડીની ગણતરી કેવી રીતે થાય એ આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની છે તો સૌપ્રથમ વાત કરીએ પાઘડીનો અર્થ સરળ શબ્દોમાં કહીએ તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે એનું બજારની અંદર નામ હોય સપોઝ આપણે વાત કરીએ કે કોઈ આપણે પૂછે કે હોટલ ફોર્ચ્યુન તો દરેક લોકોને ખબર હશે હોટલ ઠાકર દરેક લોકોને ખબર હશે કારણ કે બજારમાં તેની પ્રતિષ્ઠા છે એ જ જગ્યાએ આપણે કોઈ એવું પૂછે કે રવિ રાંદલ ડાઇનિંગ હોલ જેને આપણે ખબર નહીં હોય તો બજારમાં એનું પ્રતિષ્ઠાનું મૂલ્ય હોતું નથી તો જે ધંધાનું બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય હોય એના કારણે એનો નફો વધુ હોય તો એ પેઢી પાઘડી દર્શાવે છે એમ કહી શકાય મિત્રો સૌથી સરળ આપણી વ્યાખ્યા આ પડશે એટલે આ વ્યાખ્યા યાદ રાખવી આગળ વાત કરીએ તો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે અપેક્ષિત નફો એટલે કે આપણે ધારણા હોય 2 લાખના નફાની અને 2 લાખ કરતા વધુ નફો જો આપણે કમાઈ શકીએ તો એ જે વધારાનો નફો કમાઈએ છીએ એ ધંધાની અંદર આપણી પ્રતિષ્ઠાના કારણે કમાઈએ છીએ તો એ પ્રતિષ્ઠાના મૂલ્યને કહેવાય પાઘડી અને ત્રીજી વાત કરીએ તો જે પેઢી પોતાની પ્રતિષ્ઠા ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કારણોસર ત્રણ શબ્દ લીધા કે જે પેઢી પોતાની પ્રતિષ્ઠા એટલે માર્કેટની અંદર પોતાની શાખ બીજું ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ આ જે માર્કેટની અંદર આપણી વેલ્યુ હશે આપણી શાખ હશે તો આપણી ત્યાં ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ બંધાશે અને અન્ય કારણોસરની અંદર જે પેઢી પાસે લાયસન્સ પેટન્ટ ટ્રેડમાર્ક કે કોપીરાઇટ આના કારણે એ વધુ નફો કમાઈ શકતી હોય તો એ પેઢીઓ બરાબર સામાન્ય પેઢી કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાઘડી ધરાવે છે એવું કહી શકાય સામાન્ય પેઢી એટલે શું સામાન્ય પેઢી એટલે આજે આપણે કરિયાણાનો વેપાર કરતા હોય તો સામે કરિયાણાના વેપારીની સાથે જ આપણી સરખામણી થવી જોઈએ તો એ સામાન્ય પેઢી કહેવાય આજે આપણે દૂધનો વેપાર કરીએ છીએ તો સામે દૂધના વેપારી સાથે આપણી સરખામણી થવી જોઈએ એના કરતા જો આપણે વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવતા હોય તો માર્કેટમાં આપણે પાઘડી ધરાવીએ છીએ એવું કહી શકાય તો આ સૌપ્રથમ હતો પાઘડીનો અર્થ એમાં સૌથી સરળ શબ્દમાં છે આપણે યાદ રાખવાનો પરીક્ષાની અંદર એક માસની અંદર વીએસક્યુમાં પૂછી શકાય તો આ હતો પાઘડીનો અર્થ હવે વાત કરીએ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ પાઘડીની ગણતરી કેવી રીતના થાય એની વાત કરીએ તો પાઘડીના મૂલ્યાંકનની કુલ ટેક્સ્ટબુકની અંદર 4 પદ્ધતિ દર્શાવેલી છે હું તમને એવું કહું છું કે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ આવે 5 તો અહીં આપણે લખીએ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ પાઘડીના મૂલ્યાંકનની 5 પદ્ધતિઓ આપણે દર્શાવી શકીએ પદ્ધતિને બીજા શબ્દોમાં કહેવાય રીત પહેલી આવે સરેરાશ નફાની રીત બીજી આવશે ભારિત સરેરાશ નફાની રીત સરેરાશ નફાની રીત અને ભારિત સરેરાશ નફાની રીતનો ઉપયોગ આપણે અધિક નફાની રીતમાં મૂળીકૃત નફાની રીતમાં પણ કરીશું તો આ બંને રીતના પહેલા સૌપ્રથમ સૂત્ર અને કોષ્ટક આવડવા જોઈએ તો પહેલી રીત હતી સરેરાશ નફાની રીત બીજો ભારિત સરેરાશ નફાની રીત ત્રીજી આવે અધિક નફાની રીત મોટા ભાગે મિત્રો અધિક નફાની રીતે દાખલો 4 માસની અંદર બોર્ડમાં પૂછી શકે તો અધિક નફાની રીત સૌથી મહત્વની ચોથી આવે સરેરાશ અથવા ભારિત સરેરાશ નફાને સરેરાશ ઓબ્લિક અથવા ભારિત સરેરાશ નફાને મૂળીકૃત કરવાની રીત નફાને મૂળીકૃત કરવાની રીત તમને દાખલામાં એક જ રીત સીધી કીધી મૂળીકૃત કરવાની રીત પણ આપણે અહીંયા બે ભાગ પાડી દઈએ પેલો સરેરાશ અથવા ભારિત સરેરાશ નફાને મૂળીકૃત કરવાની રીત અને પાંચમી આવશે અધિક નફાને મૂળીકૃત કરવાની રીત નફાને મૂળીકૃત કરવાની તમે ટેક્સ્ટબુકની અંદર જ્યારે દાખલા જોઈશો ત્યારે તમને ખબર પડશે કે દાખલામાં ચોખ્ખો શબ્દ આપેલો હશે કે સરેરાશ અથવા ભારિત સરેરાશ નફાને મૂળીકૃત કરવાની રીત
અને અધિક નફાને મૂડીકૃત કરવાની રીત. તો આપણે આ કુલ 5 રીત આવે, 5 રીતમાં સૌથી મહત્વની કોઈ રીત હોય તો તે અધિક નફાની રીત છે. અત્યારે 2018 માં, 2019 માં અને 2020 માં અધિક નફાની રીતે દાખલો પૂછાયેલો હતો. તો આપણે આ 5 રીતનો અભ્યાસ કરશું આ ચેપ્ટર ની અંદર. એમાં સૌપ્રથમ પહેલા વેલા શીખીશું સરેરાશ નફાની રીત. તો સરેરાશ નફાની રીતની વાત કરીએ તો સરેરાશ નફાની રીતમાં બે સ્ટેપની અંદર દાખલો થશે. દાખલામાં તમને કીધેલું હશે કે સરેરાશ નફાની રીતે પાઘડીની કિંમત નક્કી કરો. તો અહીંયા હું વાત કરું રીત નંબર 1 સરેરાશ નફાની રીત. સરેરાશ નફાની રીતની અંદર પહેલા વેલા અહીંયા કોષ્ટક બનાવવાનું. અહીંયા વર્ષ, બીજો આવશે નફો. વર્ષે દાખલામાં આપેલા હશે, નફો આપેલો હશે. એ જે નફો આવે એ નફાનો અહીંયા કુલ સરવાળો કરવાનો, એને કહેવાય કુલ નફો. આટલો મળે એટલે બે સ્ટેપની અંદર આપણે દાખલો ગણીશું. પહેલા સ્ટેપની અંદર આવે સરેરાશ નફો. સરેરાશના ત્રણ નામ આવે, સરેરાશ, સરાસરી અથવા મધ્યક. તો આપણે સરેરાશ નફાની વાત કરીએ તો સરેરાશ નફાનું સૂત્ર આવે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા અથવા કુલ વર્ષની સંખ્યા, ગમે તે લઈ શકાય. તો અહીંયા હું લખું વર્ષની સંખ્યા. કુલ નફો એટલે અહીંયા જેટલા વર્ષનો નફો આપેલો હોય એનો સરવાળો કરવાનો, એ સરવાળાને કહેવાય કુલ નફો. વર્ષની સંખ્યા અહીંયા જે આપેલ હોય એ મુજબ બનેલું સાદું રૂપ આપો એટલે આપણે મળશે સરેરાશ નફો. બીજા સ્ટેપની અંદર આવશે પાઘડી. પાઘડીનું સૂત્ર આવશે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો આપણે દાખલાની અંદર આપેલા હશે એ મુજબ અહીંયા ખરીદીના વર્ષો લેવા પડે. તો આ બે સ્ટેપની અંદર પહેલી રીતે દાખલો ગણીશું સરેરાશ નફાની રીતે. હવે આ રીત ક્યારે લેવું તો એ ખાસ ધ્યાન રાખજો કે જો નફાની અંદર વધઘટ થતી હોય, નફાની અંદર વધઘટ થતી હોય તો સરેરાશ નફાની રીત મુજબ દાખલો ગણવો પડે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો પ્રથમ વર્ષે નફો 1 લાખ હોય, બીજા વર્ષે 80,000 થાય, ત્રીજા વર્ષે 1,20,000 થાય. તો પેલા 1 લાખમાંથી 80,000 થાય એટલે નફામાં ઘટાડો થાય, 80,000માંથી 1,20,000 થાય તો નફામાં વધારો થાય. જો નફામાં વધઘટ થાય તો મિત્રો હંમેશા સરેરાશ નફાની રીત મુજબ દાખલો ગણવો પડે. તો પેલા આટલી વસ્તુ આપ લોકોને યાદ હોવી જોઈએ. હવે આ રીત મુજબ આપણે ટેક્સ્ટબુકના દાખલા જોઈએ. તો પહેલા વેલા ટેક્સ્ટબુકની અંદર દાખલા નંબર 4 થી શરૂઆત થાય છે. તો પહેલા વહેલા આપણે દાખલા નંબર 4 ની રકમ જોઈએ અને 4 ની રકમની માહિતી મેળવી એ મુજબ આપણે દાખલો ગણવાનો પ્રયાસ કરીએ. તો અંદર જોઈએ દાખલા નંબર 4. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણતરી કરો. જો અહીંયા ચોખ્ખું કીધું કે 5 વર્ષના સરેરાશ નફાની, તો રીત લેવી પડે આપણી રીત નંબર 1 સરેરાશ નફાની રીત. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી નીચે મુજબ આપેલ છે. અહીંયા આપણે મિત્રો આપેલ છે વર્ષ, દાખલા નંબર આપણો 4 છે ટેક્સ્ટબુક ની અંદર થી, અને બીજું આપણે આપેલ છે નફો. વર્ષની અંદર પેલા વર્ષ એડ કરીએ તો વર્ષ આપણે ક્રમશઃ આપેલા છે કંઈક એવી રીતના. પેલું વર્ષ આપેલું છે 2011-12, બીજું વર્ષ આપેલું છે 2012-13, ત્રીજું વર્ષ આપેલું છે 2013-14, ચોથું વર્ષ આપેલું છે 2014-15 અને પાંચમું વર્ષ આપેલું છે 2015-16. હવે એનો નફો આપણે લખીએ. પહેલા વર્ષે નફો આપણે આપેલો છે 1 લાખ, બીજા વર્ષે નફો આપેલો છે 1,10,000, ત્રીજા વર્ષે નફો આપેલો છે 1,80,000, ચોથા વર્ષે નફો આપેલો છે 2 લાખ અને પાંચમા વર્ષે નફો આપેલો છે 1,50,000. અહીંયા મિત્રો આપણે લેવાની કીધી સરેરાશ નફાની રીત અને 4 વર્ષની ખરીદીના આધારે. હવે અહીંયા જોજો, પહેલા વર્ષે નફો 1 લાખ, બીજા વર્ષે 1,10,000, અહીંયા વધારો થાય, અહીંયા વધારો થાય, અહીંયા વધારો થાય, પરંતુ અહીંયા ઘટાડો થાય છે. તો નફામાં વધઘટ થાય ત્યારે આપણે કીધેલું હતું સરેરાશ નફાની રીત લેવી પડે. પહેલા વેલા કુલ નફાનો સરવાળો કરીએ. સરવાળો એટલે 1,00,000 + 1,10,000 + 1,80,000 + 2 લાખ
પ્લસ 150000 જેનો સરવાળો કરો એટલે મિત્રો આવે 740000 તો પેલા સૌપ્રથમ કોષ્ટક એટલા માટે બનાવવાનો કે ઘણી વખતે બોર્ડની એક્ઝામમાં આ કોષ્ટકની ગણતરીનો માસ હોય છે ઘણી વખતે હોતો નથી પરંતુ આપણે ખબર હોતી નથી કે એનો માસ ગણાશે કે નહીં ગણાય એટલા માટે આ કોષ્ટક બનાવવું જરૂરી છે બે સ્ટેપની અંદર દાખલો ગણીએ પહેલા સ્ટેપની અંદર મેળવીએ સરેરાશ નફો સરેરાશ નફાનો મિત્રો સૂત્ર આવે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા કુલ નફો એટલે મિત્રો લેવાનો નફાનો સરવાળો નફાનો સરવાળો કઈક આપણે અહીં આપેલ છે નફાનો સરવાળો આપણી સમક્ષ આપેલો છે 740000 તો અહીંયા મિત્રો આપણે અંશની અંદર મૂકી દે 740000 છેદમાં આપણે જરૂર છે વર્ષોની સંખ્યામાં એક વર્ષ બીજું ત્રીજું ચોથું અને પાંચમું તો અહીંયા મૂકી દઈએ 5 હવે આનું સાદુ રૂપ આપવાનું મિત્રો 740000 ભાગ્યા 5 કરો એટલે જવાબ આવે 148000 તો અહીંયા એપ્લાય કરી દે 148000 એટલે આપણે સરેરાશ નફો મળી ગયો બીજા સ્ટેપમાં જરૂર છે પાઘડીની પાઘડીનું સૂત્ર આવશે કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો સરેરાશ નફો મિત્રો આપણે સ્ટેપ નંબર 1 માંથી મળશે તો સરેરાશ નફો આપણે સ્ટેપ નંબર 1 ની અંદર મેળવેલો છે 148000 તો એ એપ્લાય કરીએ 148000 ગુણ્યા ખરીદીના વર્ષો આપણે દાખલામાં કીધેલા છે કે 4 વર્ષની ખરીદીના આધારે તો ખરીદીના વર્ષ અહીંયા મૂકી દઈએ 4 સાદુ રૂપ આપવાનું 148000 ગુણ્યા 4 કરો એટલે સાદુ રૂપ આપો તો જવાબ આવે 592000 તો આપણી પાઘડીની કિંમત મિત્રો આવે 592000 તો આપણે આ પહેલો દાખલો તો સરેરાશ નફાની રીતે એ જ રીતે બીજો દાખલો એ જ સરેરાશ નફાની રીતે છે તો આપણે આ રીત મુજબનો બીજો દાખલો જોઈએ દાખલા નંબર 5 તો દાખલા નંબર 5 ની ટેક્સ્ટબુકમાંથી આપણે રકમ જોઈશું રકમની અંદર જે માહિતી આપેલ છે એ મુજબ દાખલાની ગણતરી કરશું તો દાખલા નંબર 5 ટેક્સ્ટબુકની અંદર કેવી રીતના કીધેલું છે મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે તેઓ નફો નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે અહીંયા ડબલ પ્રમાણ આપેલ છે ડબલ પ્રમાણની આપણે આ ચેપ્ટરમાં જરૂર નહીં પડે પરંતુ ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ડબલ પ્રમાણની જરૂર પડશે જે બદલીને રાખવામાં આવે ને નવું પ્રમાણ કહેવાય બાકી વધીને જૂનું પ્રમાણ કહેવાય તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની દાખલામાં ચોખ્ખું કીધું કે 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો અહીંયા આપણે મિત્રો આપેલ છે દાખલા નંબર 5 ની અંદર પહેલા વર્ષ અને બીજો આપેલ છે નફો તો અહીંયા આપણે એડ કરીએ પહેલા વર્ષ બીજો આપણે આપેલ છે નફો વર્ષની અંદર વર્ષ પહેલા લખીએ તો પહેલું કંઈક વર્ષ એવું આપેલ છે 2013-14 તો અહીંયા એપ્લાય કરીએ 2013-14 બીજું વર્ષ 2014-15 ત્રીજું વર્ષ આવશે 2015-16 અને ચોથું વર્ષ આવશે 2016-17 હવે એ મુજબનો આપણે નફો એપ્લાય કરીએ તો પહેલા વર્ષે નફો આપેલ છે 60000 બીજા વર્ષે નફો આપેલ છે 80000 ત્રીજા વર્ષે મિત્રો કૌંસમાં માહિતી આપેલ છે જ્યારે કૌંસમાં માહિતી આપેલ હોય ત્યારે ખોટ દર્શાવતી હોય છે તો ત્રીજા વર્ષે ખોટ આપેલ છે 20000 અને ચોથા વર્ષે નફો આપેલ છે 30000 હવે આનું સાદુ રૂપ આપવાનું નફાનો સરવાળો થાય અને ખોટ હોય એ બાદ કરવી પડે તો 60000 પ્લસ 80000 માઇનસ 20000 પ્લસ 30000 સાદુ રૂપ આપો એટલે 8 ને 6 14 14 ને 3 17 એટલે 170000 170000 માંથી 20000 બાદ કરો એટલે જવાબ આવે 150000 તો અહીંયા આપણે નફાનો સરવાળો કરવાનો અને ખોટ કરવાની બાદ હવે આપણે સ્ટેપ વાઇઝ દાખલો ગણીએ તો પહેલા સ્ટેપની અંદર આવે સરેરાશ નફો સરેરાશ નફાનો મિત્રો સૂત્ર આવશે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા કુલ નફો એટલે નફાનો સરવાળો આપણી સમક્ષ આપેલો છે 150000 તો અહીંયા આપણે મૂકી દઈએ 150000 વર્ષોની સંખ્યામાં અહીંયા જે વર્ષ આપેલ છે એ ગણવાના પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ અને ચોથું વર્ષ તો 150000 ભાગ્યા 4 જેનું સાદુ રૂપ આપો એટલે જવાબ આવે 37500
તો અહીંયા મૂકી દે 37,500. બીજા સ્ટેપની અંદર મેળવીએ પાઘડી. પાઘડીનું સૂત્ર આવે કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. સરેરાશ નફો મિત્રો આપણે સ્ટેપ નંબર 1 માંથી મળશે. તો સ્ટેપ નંબર 1 ની અંદર સરેરાશ નફો કંઈક આપણી સમક્ષ આપેલો છે 37,500. તો અહીંયા આપણે લખી દઈએ 37,500 ગુણ્યા દાખલાની અંદર કીધું છે 5 વર્ષની ખરીદીના આધારે. તો ખરીદીના વર્ષ 5 આવે. સાદુ રૂપ આપવાનું કે 37,500 ગુણ્યા 5 એટલે પાઘડીનો જવાબ આવશે 187,500. તો મિત્રો આપણે રીત નંબર 1 પૂરી કરેલી છે. આગામી લેક્ચરની અંદર આપણે રીત નંબર 2 અને 3 નો અભ્યાસ કરીશું. થેન્ક યુ.